નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમારો મિત્ર નિલેશ તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ નિલેશ વાણિયા પર. આજનો જે આપણો ટોપિક છે આપણે ધોરણ દસને લગતો આ એમ ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છીએ આ વિડીયોમાં. આ વિડીયાની અંદર આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની લોપની આદેશની ચોકડી ગુણાકારની રીતો વિશે ચર્ચા કરીશું. તો વિડીયોને અવશ્ય પૂરો નિહાળો. તમે જો ચેનલ પર નવા છો તો વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ આજના વિડીયોની. તો જોતા રહો ચેનલ વિડીયોને લાસ્ટ સુધી. હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ વાણિયા તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ નિલેશ વાણિયા પર. આજે આપણે ધોરણ નંબર 10ની અંદર ચેપ્ટર નંબર 3 જે છે દ્વિચલ સુરેખ સમીકરણ, એની અંદર બાળકોને ખૂબ જ પ્રોબ્લેમ આવે છે કે જે લોપની રીત છે, ચોકડી ગુણાકારની રીત છે, આદેશ રીત છે, આ બધી રીતોમાં ખૂબ જ તકલીફ છે. એટલે કે બાળકો સમજી નથી શકતા કે આને કઈ રીતના સોલ્યુશન લાવે. અને આ બધી રીતો બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીએ તો ખૂબ મહત્ત્વની રીતો છે. તો આ જે રીતો છે એમાંની એક રીત જે છે લોપની રીત, એની વિશેની આજે આપણે સમજ લઈએ આ વિડીયોમાં. તો વિડીયોને પૂરો અંત સુધી જોજો અને જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો આ ચેનલને, અને જેથી તમને આવા નવા બીજી રીતોના વિડીયો પણ મળી શકે. તો શરૂઆત કરીએ વિડીયોની. સૌપ્રથમ તમને બે સમીકરણ આપેલા હશે, બોર્ડની પરીક્ષાની અંદર પણ સમીકરણ આપેલા હશે, અને પછી તમને એમ કહેવામાં આવશે કે આપેલા સમીકરણને લોપની રીતે ઉકેલો. તો તમારે શું કરવાનું, તો કે જે સમીકરણ આપેલા છે સમીકરણને તમારે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 આવું નામ આપી દેવાનું છે. પછી તો કે પછી તમારે વિચારવાનું છે કે અહીંયા આપણે લોપ એટલે કે ઘટાડવું, કોને આપણે ઘટાડવા છે. તો કે અહીંયા હું વિચારું છું કે ભાઈ આપણે એક્સને ઘટાડવા, એનો મતલબ થાય કે એક્સને બાદ કરવા. અને તમને ખબર છે ત્યાં સુધી કોઈ પણ ચલની બાદબાકી ત્યારે જ થાય છે કે જ્યારે તે ચલના સહગુણકો કેવા હોય, સરખા હોય. અહીંયા તમે જુઓ કે આ એક્સનો સહગુણક 2 છે, આ એક્સને આગળ કંઈ સહગુણક નથી, એનો મતલબ કંઈ સહગુણક નથી એટલે 1 સહગુણક છે. તો શું કરવું પડે, તો કે આ એક્સના સહગુણકને સરખા કરવા માટે ઉપરના સમીકરણને તમારે 2 વડે ગુણવું પડે, 2 વડે ગુણવા પડે. તો કે તમે જો ઉપરના સમીકરણને 2 વડે ગુણો છો તો આ સમીકરણ બદલીને આવું બની જાય છે, 2 × x એટલે કે x સાથે 2 નો ગુણાકાર 2x પ્લસ 2 નો ગુણાકાર y સાથે કરતા મળી જાય 2y બરાબર 2 નો ગુણાકાર 5 સાથે મળતા મળે છે 10. અને આ તમારું બની જાય છે સમીકરણ નંબર 3. એટલે કે તમે સમીકરણ નંબર 1ને 2 વડે ગુણ્યા છે ત્યારે સમીકરણ નંબર 3 મળ્યું છે. અને મતલબ આ તમારે સમીકરણ નંબર 1ને હવે ધ્યાનમાં લેવાનું નથી. હવે આ બંને સમીકરણ વચ્ચે ફક્ત આપણે લોપની ક્રિયા કરવાના છીએ. તો કરીએ તો કે શું, તો કે સમીકરણ 3માંથી સમીકરણ નંબર 2 બાદ કરતા, કે સમીકરણ નંબર 3 છે એમાંથી સમીકરણ નંબર 2 બાદ કરું. લોપની રીતમાં હંમેશા બાદબાકી હોય છે. તો સૌપ્રથમ સમીકરણ નંબર 3 લખીએ, તો કે 2x પ્લસ 2y બરાબર 10, અને એની નીચે સમીકરણ નંબર 2, તો કે 2x માઇનસ 3y બરાબર 4. હવે બાદબાકી કરવી છે, બાદબાકી કરવી એટલે શું, તો કે નિશાન બદલવાનું. તો કે પ્લસમાં 2 છે અને માઇનસ કરી દો, માઇનસમાં 3 છે અને પ્લસ 3 કરી દો, અને આ જે પ્લસમાં 4 છે અને માઇનસ 4 કરી દો. બાદબાકી કરીએ એટલે નિશાન બદલે, નિશાન બદલતા પછી તો કે નિશાન બદલે એટલે તમારે નીચેના નિશાનોને ધ્યાનમાં લેવાના છે. અહીંયા સરવાળામાં 2 છે, અહીંયા બાદબાકીમાં 2 છે એટલે આ બંને પદ થઈ જાય છે કેન્સલ. અહીંયા સરવાળામાં 2 છે, અહીંયા પણ સરવાળામાં 3 છે એટલે 3 અને 2, તો કે સરવાળો કરતાં મળી જાય છે 5y બરાબર. અહીંયા 10 સરવાળામાં છે, 4 બાદબાકીમાં છે, બંનેની બાદબાકી કરો એટલે કે 10માંથી 4 બાદ કરો એટલે જવાબ મળી જાય છે 6. હવે તો કે y બરાબર 5yની સાથે ગુણાકારમાં છે, જમણી બાજુ લઈ જતા 4 છે ભાગાકારમાં એટલે કે છેદમાં જશે. આમ વાયનો તમને જવાબ એટલે કે વાયનો ઉકેલ તમને મળી ગયેલો છે. પછી શું કરવાનું, તો કે આ જે વાયનો ઉકેલ મળે છે એ ઉકેલને તમારે સમીકરણ 2 અથવા સમીકરણ 3 તમે જેમાં પણ મૂકવા માગો એમાં મૂકી શકો છો. તો હું સમીકરણ 3માં મૂકું, કે સમીકરણ 3 પરથી, સમીકરણ 3 પરથી એટલે કે સમીકરણમાં 3 લખી દો, તો કે 2x પ્લસ 2y બરાબર 10,
આની અંદર તમારે વાયનો ઉકેલ મૂકવાનો છે. વાયનો ઉકેલ શું છે? તો કે બે એક્સ પ્લસ બે. વાયનો ઉકેલ છે છના છેદમાં પાંચ, જે વાયની જગ્યા પર મૂકવાના. છના છેદમાં પાંચ બરાબર દસ. હવે તો કે બે એક્સ પ્લસ છ ગુણ્યા બે એટલે કે બાર છેદમાં પાંચ બરાબર દસ. તો હવે શું? તો કે હવે આપણે લેવાનો ચોકડી ગુણાકાર એટલે કે ક્રોસમાં ગુણાકાર લેવો પડશે, કારણ કે લસ્સા લેવો પડશે. આના છેદમાં કંઈ નથી એટલે એક છે, આના છેદમાં કંઈ નથી એટલે એક છે. એટલે કે આ પાંચ અહીંયા બે સાથે ગુણીએ તો કે દસ એક્સ થઈ જાય પ્લસ બાર, અને આ પાંચ અહીંયા દસ સાથે ગુણતા મળશે પચાસ. હવે તો કે દસ એક્સ બરાબર બાર આ બાજુ સરવાળામાં છે, આ બાજુ લઈ જઈએ તો કે પચાસમાંથી બાર આપણે બાદ કરવાના થાય છે. તેથી દસ એક્સ બરાબર પચાસમાંથી ને બાર બાદ કરી નાખીએ આપણે. પચાસમાંથી તમે બાર બાદ કરશો એટલે કે દસમાંથી બે બાદ કરો તો આઠ, ચારમાંથી એક બાદ કરો તો ત્રણ, એટલે કે આડત્રીસ મળશે. એટલે કે એક્સ બરાબર આડત્રીસ છેદમાં દસ છેદ ઉડાડી કે ઓગણીસ ગુણ્યા બે કરતાં આડત્રીસ બને છે, પાંચ ગુણ્યા બે કરતાં દસ બને છે, બે બે કેન્સલ, તો આમ તમારો જવાબ મળે છે ઓગણીસના છેદમાં પાંચ. આમ ઉકેલ ગણ છેલ્લે લખવાનો. ઉકેલ ગણ તો કે એક્સ વાય બરાબર ઓગણીસના છેદમાં પાંચ અલ્પવિરામ છના છેદમાં પાંચ. તો આવી રીતે તમે આ લોપની રીત ગણી શકો છો. આ તમારો જવાબ છે. એકદમ સરળ રીત છે, વ્યવસ્થિત જોશો, વ્યવસ્થિત ટ્રાય કરશો એટલે થઈ જશે. તમને વિડીયો ગમ્યો છે, તમે વિડીયો પૂરો જોયો છે બદલ તમારો આભાર. વિડીયો જોયા પછી તમને વિડીયો ગમ્યો છે તો તમે એને સબસ્ક્રાઇબ કરો ચેનલને, અને નવી રીત એટલે કે ચોકડી ગુણાકાર અને આદેશની રીત સાથે આપણે ફરીથી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. બાય.